તમે કદાચ બહુ મોટો ધર્મ નથી કરી શકતા, કોઈ ધર્મ કરે છે એમાં આ રીતે પણ જો તમે હેલ્પફુલ બનો છો તો તમને આવતીકાલે ધર્મ કરવાની વિશેષ અનુકૂળતા મળશે. ઘરમાં નાની બેબી છે અને બ્યાસનું કે એકાશનું કરવું છે, ઘસીને ના પાડો છો કે નથી પાડતા. શ્રાવિકા છે એને વર્ષી તપ કરવો છે, તમને કરગરે છે, પ્લીઝ મને કરી લેવા દો ને, અત્યારે બધી જ અનુકૂળતા છે, બોર્ડની એક્ઝામ પતી ગઈ છે, ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી, આ વર્ષે બધી અનુકૂળતા કરવા દો, મેં ના પાડીને નથી કરવાનો, બેસી જાઓ, ડોન્ટ ડિસ્ટર્બ. અમે ગોરેગામમાં હતા, ગચ્છાધિપતિની નિશ્રામાં, એક બેન મારી પાસે આવ્યા, મને કે સાહેબ ઘરે પધારો ને, હું શેના માટે, મને કે મારા મિસ્ટર માનતા નથી, મારે સિદ્ધિ તપ કરવો છે. મેં કીધું આમ હોમ ડિલિવરી ચાલુ કરીશ તો મારો પત્તો નહીં ખાય, એક એક ઘરે હું બધાને સમજાવવા જાઉં, હું તો વ્યાખ્યાનની પાઠ ઉપર બેસું, આપણે હોમ ડિલિવરીનો ધંધો નથી, આપણે તો મોલનો ધંધો છે, એક જગ્યાએ બેસવાનું, બધાએ આવવાનું, બધાને સમજાવી દેવાનું, જેને લેવો એ માલ લે, નહીં તો વિન્ડો શોપિંગ કરીને રવાના. બેન બિચારા માની ગયા, ગયા એક બારી, બે બારી, ત્રણ બારી, ચાર બારી, મેં જોયું વાસ્કેપ નંખાવવા માટે ઘણા બહેનો આવે છે, આ બેન નથી આવતા, મને એમ કે પરમિશન નહીં મળ્યું. અને પાંચમી બારી પૂરીને છઠ્ઠી બારીના પછખાણ હતા ગચ્છાધિપતિના મોઢે, અને બેન વાસ્કેપ નખાવા આવ્યા. મેં કીધું બેન, હા સાહેબ, સીધી તપ પરમિશન મળી ગઈ, હા આજે જઈને કહેવાની છું. આજે તો મેં કીધું પાંચ બારી થઈ ગઈ સાહેબ, ખોટું નથી બોલતી. મેં પણ એ તો મેં માની લીધું, પણ એને ખબર ના પડી, ના કે હજી સુધી ખબર નથી પડી. લો મેં, તમે ઘરમાં રહો છો કે અપાસરામાં રહો છો? કે ઘરમાં જ રહું છું. તો મેં, એ ક્યાં રહે છે, ઘરમાં રહે છે કે દુકાનમાં? એ ઘરમાં. તો મેં કઈ રીતના? મને કે સવારે વહેલા જાય, સાંજે મોડા આવે, પૂછવા ગાચવાનું તો હોય નહીં, તે ખાધું કે નથી ખાધું. તો મેં રવિવાર, મને કે રવિવારે હું એમ કહું કે આજે છે ને ઉપાસરામાં મારા સાહેબે સામૂહિક આંબેલ કરાવ્યા છે, એ ક્યાં જોવા જવાના છે, એને કાંઈ ગમ ન પડે, જે કહું એ તહતી જ હોય. તો એને એમ થાય કે ચલો અઠવાડિયે એક કરે છે તો છ કરતી આમ પાંચ બારી પસાર કરીશ. તમારા ડિસ્ટર્બન્સને કારણે એક વ્યક્તિને તપ કરવો હોવા છતાં ગભરાઈ ગભરાઈને ચોરી છુપીથી તપ કરવા પડતા હોય, તમને પાપ ન લાગે? તમે એમ કહેશો ચોરી છુપીથી તપ કરે એને પાપ ન લાગે? એને લાગે, એને નહિવત લાગે, તમને ચિકાર લાગે. હા, અને આરોગ્યને લગતા પ્રોબ્લેમ્સ હોય ને, તમે કયો તમારી અનુકૂળતા સાચવવા માટે તમે એને તપ ન કરવા દો, ડિસ્ટર્બ કરો. એક છોકરો ગ્રેજ્યુએટ થઈ ગયો છે, બધી જ રીતે યોગ્ય છે, અને એને દીક્ષાના ભાવ થયા, મા બાપ ઘસીને ના પાડે, એને ડિસ્ટર્બન્સનું પાપ લાગે કે ના લાગે? ચાહે તપ, ચાહે દીક્ષા, ચાહે આરાધના, ચાહે ધર્મ, જે પણ કરવો હોય એમાં તમે અટકાવો, તમને ડિસ્ટર્બન્સનું પાપ લાગે છે. ડોન્ટ ડિસ્ટર્બ. એમ સંસારના ક્ષેત્રમાં પણ જ્યાં જ્યાં તમે બીજાને ડિસ્ટર્બ કરો છો ત્યાં ત્યાં તમે પાપ બાંધતા જ જાઓ. આ અંતરાયનું પાપ છે. કોકને રૂપિયા વાપરવા છે, તમે ના પાડી દીધી, રાખ રાખ, અરે પણ તારે તને મળવાના જ, એ રાખશે તો તને એક રૂપિયો નથી મળવાનો. વગર મફતની સલાહ આપીને આપણે દાનાંતરાય કર્મ બાંધીએ છીએ, ભોગાંતરાય કર્મ બાંધીએ છીએ. થાય તો પ્રેરણા કરો, નહીં તો ચૂપ રહો, ડોન્ટ ડિસ્ટર્બ. ઓકે, ઘડિયાળ આગળ ભાગે છે, મારે તમને આવા ચાર પોઈન્ટ આપવા છે. નંબર એક, ડોન્ટ ડિસ્ટર્બ. નંબર બે, ડોન્ટ ડિસ્ટન્સ. તમારા ને મારા વચ્ચે ડિસ્ટન્સ છે કે નહીં? છે. એટલે શું તમારે અહીંયા આવી જવું? ના નથી આવતા હો તો જગ્યા ખાલી જ છે આપણે. આ એ ડિસ્ટન્સની વાત નથી. ફિઝિકલ ડિસ્ટન્સ એ કોરોના માટે બરાબર છે, આપણા માટે ડોન્ટ ડિસ્ટન્સ એટલે એક અંતર અને બીજા અંતર વચ્ચે અંતર ના જોઈએ. કઈ સમજાણો? એકનો એક શબ્દ મેં ત્રણ વાર રિપીટ કર્યો, એક અંતર અને બીજા અંતર વચ્ચે અંતર ના છે. એક અંતરનો અર્થ છે હૈયું, અંતઃકરણ, અને બીજું અંતરનું અંતર અર્થ છે ગેપ, ડિસ્ટન્સ. તમે કદાચ બે સગા ભાઈ હો,
બધા બાજુમાં બેસતા હો પણ બેના હૈયા જો એકબીજાની સાથે મળેલા ના હોત તો અંતર. સંવત્સરીનું પ્રતિક્રમણ બાજુમાં બેસીને કરીએ. ઉભા થયા પછી એકબીજાની સાથે બોલવાનો પણ જો વ્યવહાર ના હોય એ સંવત્સરીનું પ્રતિક્રમણ શું કામ? એક ઘરની અંદર મા બાપે દેરાણી જેઠાણીને સંભાળીને મોટા કર્યા રાખ્યા હોય, એ જ મા બાપ ગયા પછી બે જણા છૂટા થવાની ફિરાકમાં હોય, અંતર છે.